हेलो फ्रेंड्स, सुपर सहेलियाथी हूँ नीपा अने आजे हूँ तमारा माटे एक विंटर स्पेशल रेसिपी बनावा जई रही छूँ। तो चालो जोईए मारा किचन मां आजे आपणे कई रेसिपी बनावा जई रह्या छे ते तो तमने वीडियो जोशो तेम ज खबर पड़शे, पण एना माटे कया इंग्रेडिएंट्स जोईए छे तो ते जोई लईए। तो चालो, अहींया मैं एक टेबल स्पून पिस्तानी कतरण लीधी छे, 3 टेबल स्पून કોપરાનું છીણ લીધું છે, આ રીતે માર્કેટમાં તૈયાર મળે છે। અને જો તમારી પાસે આ અવેલેબલ ન હોય અને તમારી પાસે સૂકા કોપરાનું છીણ હોય તો તે પણ તમે લઈ શકો છો, અને નાળિયેરનું જે આપણને જે કાચલી હોય છે સૂકા કોપરાની એને પણ તમે છીણીને લઈ શકો છો। અહીંયા લીધા છે મગજતરીના બી, આ છે સૂંઠ, આ છે ગંઠોડા, અહીંયા લીધો છે આખો ગુંદર, અહીંયા જે બાવળિયો ગુંદર આવે છે તે લીધો છે, એના આ રીતે નાના નાના ટુકડા છે। ગોળ લેવાનો છે, કાજુની કતરણ લીધી છે, કિસમિસ લીધા છે, બાદામની કતરણ છે સાથે, અને આપણે લીધું છે ખજૂર, અને અહીંયા લીધું છે આપણે તલનું તેલ। હજુ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ બાકી છે, તમે મારી સાથે છેલ્લા સુધી વિડીયોને જોતા રહેજો અને કંઈક એક નવી ટિપ્સ આપીશ અને સાથે સાથે વિડીયો બનાવતા બનાવતા એન્જોય પણ કરીશું। તો ચાલો શરૂઆત કરીએ આગળનો પ્રોસેસની। તો આપણે અહીંયા એક મિક્સી લઈ લીધું છે અને એની અંદર એક નાનો કપ મેં લઈ લીધો છે। તમારી પાસે જો મોટો કપ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ અત્યારે મારો મોટો કપ બરાબર કામ નથી કરતો એટલે હું નાનાથી જ ચલાવીશ। પરંતુ મારે તમને આ રેસીપી બતાવી જ હતી એટલે મને થયું કે નાનો તો નાનો પણ હું મારા વ્યુઅર્સ સબસ્ક્રાઈબર્સ ફ્રેન્ડ્સ માટે આ રેસીપી જરૂર બનાવું। તો હવે આપણે લેવાનું છે તલ, કાળા તલ લીધા છે મેં અહીંયા। તો તલ જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે આપણે આજે શું બનાવવા જઈ રહ્યા છે। તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો કે તમને આજે આ રેસીપી હું બનાવવા જઈ રહી છું તેનું શું નામ છે। હવે આપણે આ મિક્સીને ઢાંકી દઈશું અને એને આપણે ચલાવીશું। તમે જોઈ શકો છો આપણે આ રીતના અધકચરા તલને વાટી લેવાના છે, આ રીતે આપણે બધા તલ વાટી લઈશું। તલ વટાઈ ગયા બાદ આપણે આ ખજૂરને પણ થોડુંક વાટી લઈશું। ખજૂર વટાઈ ગયા બાદ આપણે જે મગજતરીના બી લીધા છે તેમાંથી લગભગ 1/4 ભાગના બી આપણે લઈ લઈશું અને એનો પાવડર બનાવી દઈશું અને થોડા બી આપણે રેવા દઈશું। તો મગજતરીના બીનો પણ આપણે દરદરો પાવડર બનાવીને તૈયાર કરી લઈશું અને એને તલ અને ખજૂર જે વાટીને રાખેલું છે એની અંદર આપણે ઉમેરી લઈશું। ખજૂર પણ સરસ વટાઈ ગયું છે અને ખજૂર તમારી જો મિક્સીમાં ન વટાતું હોય તો તમે એને ચોપરમાં પણ ક્રશ કરી શકો છો। કાળા તલને અહીંયા મેં થોડા શેકી લીધા હતા પહેલાં, એટલે કે ધીમા તાપે થોડીવાર એને સાંતળી લીધા જેથી કરીને આપણે જ્યારે વાટીશું તો સરસ વટાઈ જશે। હવે આપણે એક કઢાઈ લેવાની છે અને એની અંદર આપણે તેલ ઉમેરવાનું છે, પણ આપણે અહીંયા તલના તેલનો ઉપયોગ કર્યો છે, તમે એની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। અહીંયા લગભગ મેં 2 ટેબલ સ્પૂન જેટલું તલનું તેલ લીધું છે અને એની અંદર જે બાવળનો ગુંદર આપણે રાખ્યો છે એને આ રીતે થોડો થોડો ઉમેરતા જશું અને એને સાંતળવાનો છે, એટલે કે ફૂલાવવાનો છે। એક સાથે બધો ગુંદર નથી નાખવાનો, કેમ કે ગુંદરનો સ્વભાવ હોય ચીપકું, ચીકણો હોય, એટલે જો તમે વધારે ગુંદર નાખશો તો ગુંદરના જે અત્યારે તમે જોઈ શકો છો છૂટા છૂટા એના ગ્રેન્યુઅલ્સ જે દેખાય છે તે બધા ચીપકી જશે અને સરસ રીતે ગુંદર ફૂલશે નહીં। એટલા માટે આપણે એને આ રીતે થોડો થોડો ગુંદર નાખીશું અને એને સરસ ગુલાબી સાંતળી દઈશું અને ગુંદર આપણો સંતળાઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું। બાવળિયો ગુંદર છે એ ઘણા લોકોની માન્યતા હોય છે કે પુરુષ લોકો ના ખાઈ શકે, પણ એવું કાંઈ નથી, આ ગુંદર બધા જ પુરુષ પણ ખાઈ શકે અને લેડીઝ પણ ખાઈ શકે છે, અને આ ગુંદર ખરેખર ખૂબ જ સારો છે, કેળોનું બંધારણ માટે ખૂબ જ ઉપયોગી છે। હવે આપણે દરેક વસ્તુને મિક્સ કરી લઈશું, ખજૂર, મગજતરીના બી અને તલને આપણે પહેલાં મિક્સ કરી લઈશું સારી રીતે। આ રેસીપી ખરેખર ખૂબ જ સરસ હેલ્ધી છે, તમે જરૂરથી ટ્રાય કરજો। આની અંદર આપણે ઉમેરી લઈશું 2 ટેબલ સ્પૂન જેટલું તલનું તેલ,
થોડું થોડું તેલ આપણે ઉમેરતા જશું અને બધું બાઇન્ડિંગ કરતા જશું. તેલથી બાઇન્ડિંગ પણ સરસ આવશે અને તલનું તેલ શિયાળામાં ખાવું આપણા આરોગ્ય માટે પણ ખૂબ જ હેલ્ધી છે. હવે આપણે એની અંદર ગોળ ઉમેરી લઈશું. અહીંયા મેં લગભગ 1/2 કપ ગોળ લીધો છે. ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. ગોળને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ગોળ અહીંયા મેં દેશી લીધો છે એટલે બાઇન્ડિંગમાં સરસ કામ લાગશે. અને આપણે જે આ ફૂલવેલો ગુંદર છે તેને આપણે હાથથી જ આ રીતે ભાંગી નાખીશું અને એના થોડા થોડા જે આખા દાણા હશે તો તેનાથી ક્રન્ચી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. અને જો તમને એવું ન ગમે તો તમે એને મિક્સીની અંદર પાવડર બનાવીને પણ ઉમેરી શકો છો. અને જો તમે ગોળ દેશી ગોળની જગ્યાએ કોલ્હાપુરી ગોળ લીધો હોય તો તમારે એને એકદમ ઝીણો ઝીણો કાપી લેવાનો અથવા તો એને છીણી લેવાનો, જેથી કરીને સરસ લીસો ગોળ બની જશે. હવે આપણે એની અંદર બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી લઈએ, જેમ કે સૂંઠ પાવડર છે, ગંઠોડા પાવડર છે. સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર વધારે ઓછા તમે અંદર ઉમેરી શકો છો. હવે આપણે જે કોપરાનું છીણ છે તે અંદર ઉમેરી લઈએ છીએ, પરંતુ એમાંથી પણ આપણે થોડું રહેવા દઈશું. તે કેમ રહેવા દઈએ છે તે તમે છેલ્લે સુધી જોજો એટલે તમને આઈડિયા આવશે. હવે આપણે જે પિસ્તાની કતરણ છે તો તે પિસ્તાની કતરણને પણ થોડી અંદર ઉમેરી લઈશું અને થોડી રહેવા દઈશું. સાથે આપણે બદામની કતરણ ઉમેરી રહ્યા છે તો તેમાંથી પણ આપણે થોડી ઉમેરીશું અને થોડી રહેવા દઈશું. હવે કાજુના ટુકડા છે તો તેમાંથી પણ આપણે થોડા અંદર ઉમેરીશું અને થોડા રહેવા દઈશું. દરેક ડ્રાયફ્રૂટ્સ આપણે અંદર ઉમેરવાના છે, પણ થોડુંક ડ્રાયફ્રૂટ્સ આપણે સાથે રહેવા પણ દેવાનું છે, બચાવીને રાખવાનું છે, જે આપણે પાછળ કામ લાગશે. હવે આપણે બધા ડ્રાયફ્રૂટ્સ અંદર ઉમેરી લીધા છે તો હવે એને સરસ રીતે મિક્સ કરી લઈએ. અને ગોળ અહીંયા દેશી લીધો છે એટલા માટે એનું બાઇન્ડિંગ પણ સરસ આવશે. સરસ રીતે બધું મિક્સ કરતું જવાનું છે અને સાથે સાથે થોડું તલનું તેલ પણ ઉમેરતા જવાનું છે, જેથી કરીને એનું બાઇન્ડિંગ સરસ આવે. એટલે આખા પ્રોસેસમાં લગભગ મેં 5-1 ટેબલ સ્પૂન જેટલું તલનું તેલનો યુઝ કર્યો છે. અને તલનું તેલ વધારે ઓછું તમે તમારા ચોઇસ પ્રમાણે કરી શકો છો. અને એ તલના કેવા તલ છે એટલે તલની જાત ઉપર પણ ડિપેન્ડ કરે છે, કેમ કે તલમાંથી તેલ જેટલું છૂટું પડે એ પ્રમાણે આપણે તેલ અંદર ઉમેરવાનું રહેશે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એનો સરસ આપણે ડો જેવું બનાવીને તૈયાર કરી દઈશું. આ રીતે આપણે જ્યારે મૂઠિયાની જેમ લાડુની જેમ વાળીએ અને એક સરસ લાડુ જેવું બંધાઈ જાય તો આપણે સમજવાનું કે એ આપણો પરફેક્ટ ટેક્સચર બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો સરસ લાડુ બનીને આપણો તૈયાર થઈ ગયો છે. તો તમે આ રીતે લાડુડી બનાવીને પણ કચેરીઓને બનાવી શકો છો અને રોજે ઘરમાં દરેક વ્યક્તિ હોય એને એક એક લાડુ આપણે આપી દેવાનો. અથવા તો તમે આ કચેરીઓ 3-4 ટેબલ સ્પૂન જેટલું ડેઇલી તમે ખાઈ શકો છો. આ રીતે આપણે લાડુ બનાવીને પણ રાખી શકીએ છીએ અને એને આપણે ડેકોરેટ કરીશું, ગાર્નિશ કરીશું કોપરાના છીણની અંદર રગદોળીને. બ્લેક અને વ્હાઇટ લુક જ એટલો સરસ આવે ને કે જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. તમને થયું કે નહીં? મને તો બહુ જ ભાવે ને, મને તો બહુ જ મજા આવી જાય છે કચોરીઓ ખાવાની. તો આ રીતે આપણે બધા લાડુ બનાવીને રેડી કરી દઈશું. અને હવે હું તમને બીજી પણ રીત બતાવી દઉં કે આપણે કેવી રીતે બીજી રીતે સર્વ કરી શકીએ અથવા તો સ્ટોર કરી શકીએ. તો આ રીતે કોઈ પણ એક કાચનો બાઉલ કે સ્ટીલનો બાઉલ તમારી પાસે જે હોય એ લઈ શકો છો અને એની અંદર આપણે કચેરીઓનું જે મિશ્રણ છે તેને મૂકી દેવાનું છે અને એને દબાવી દબાવીને ભરવાનું છે. એકચ્યુઅલી આ રીતે દબાવીને ભરવાની જ સાચી રીત છે અને માર્કેટમાં પણ તમને આ જ રીતે મળતું હોય છે, પરંતુ આપણે આપણા કન્વિનિયન્સ માટે આપણે એના બોલ્સ પણ બનાવીને રાખી શકીએ છીએ. કચેરીઓ ખાવાનું હેલ્થ માટે ખૂબ જ સારું છે, કેમ કે તલ છે તો તલની અંદર કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે. આપણે એની અંદર ખજૂર ઉમેર્યું છે, ખજૂરમાં આયર્ન પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જેથી હિમોગ્લોબિન પણ આપણને સારી રીતે મળી રહે. અને કેલ્શિયમ છે તો જે કેલ્શિયમ આપણા હાડકાને મજબૂત બનાવે. બાવળીઓ ગુંદર આપણે અંદર ઉમેર્યો છે જે આપણા કેળનું બંધારણ કરે છે. અને ડ્રાયફ્રૂટ્સ તો તમને બધાને ખબર જ છે કે આપણા ડ્રાયફ્રૂટ્સમાંથી આપણને કયા કયા ન્યુટ્રિયન્ટ્સ મળી રહ્યા છે, વિટામિન ઇ, ડી અને ઘણા બધા આપણને ઉપયોગી ન્યુટ્રિશન્સ આ કચેરીમાં મળી રહે છે. હવે આપણે જે બાકી બચાવીને રાખેલા છે તે બધા જ ડ્રાયફ્રૂટ્સ આપણે આની ઉપર ગાર્નિશ કરી દઈશું અને
એને સરસ રીતે સજાવીશું કે જેથી કરીને જોઈને જ ખાવાનું મન થઈ જાય. કહેવાય છે ને કે નજરને ગમે તે આપણી જીભને ચોક્કસ ગમશે, એટલે જો લુક સરસ હશે તો તમને ચોક્કસ ખાવાનું પણ મન થશે. અને આ રીતે આપણે બધા ડ્રાય ફ્રૂટ્સ અંદર ઉમેર્યા બાદ આપણે એને એન્જોય કરીશું ડેઇલી સવારમાં અથવા તો આખો દિવસમાં ગમે ત્યારે. અને અત્યારનું યંગસ્ટર જે હોય છે તે યંગસ્ટરને એવું હોય છે કે આવામાં ફેટ વધારે હોય છે, પણ ફેટ પણ આપણા બોડી માટે જરૂરી છે. અને એ લોકો ચીઝ ખાતા હોય છે તો એ લોકોને ત્યારે નથી ખબર પડતી કે ચીઝમાં પણ કેટલી બધી ફેટ હોય છે. તો આપણે એ લોકોને સમજાવવાના કે તમે ચીઝ ખાવશો તો તેમાં જે ફેટ મળે છે તેના કરતાં આ ફેટ વધારે સારી છે, જોઈએ તો તમે વર્કઆઉટ કરો, પણ આ કચેરીનો ઉપયોગ જરૂર કરો અને ખાવો અને ખવડાવો અને તંદુરસ્ત રહો. થેન્ક યુ.